સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી રહી છે ત્યારે શહેરના વેપારીને હની ટ્રેપમાં ફસાવી રૂપિયાની માંગ કરતા વેપારીએ આત્મહત્યા કરી હતી જેના છ આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી શહેરની મધ્યમાં રહેતા અને જવાહર ચોકમાં ઘૂઘરા સહિત ખાણીપીણીની દુકાન ધરાવતા યુવાન વેપારી કનકસિંહ મકવાણા ઉર્ફે રામભાઈ ગત તારીખ ત્રેવીસ જુલાઈના રોજ પોતાના ઘરે ગળે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં તેમનું મોત નિપજ્યું હતું યુવા વેપારીના મોંથી પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યું હતું અને વેપારીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે પણ અનેક ચર્ચાઓ વહેતી થવા લાગી હતી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે એક આરોપી વિરમભાઈ કોળીને ઝડપી પાડી વધુ પૂછપરછ કરતા અને મહિલાઓ સહિત નવ વધુ આરોપીના નામ ખુલ્યા હતા અને મૃતક વેપારીને હની ટ્રીપમાં ફસાવ્યો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે એક આરોપીને ઝડપ્યા બાદ અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં ગણતરીના કલાકોમાં બે મહિલા સહિત છ આરોપીઓ વિરમ કોળી મહમ્મદ મિયાણા અલ્તાફ મિયાણા હબીબ ઉર્ફે હરજી ખલીફા જશુબેન હરજી ખલીફા અને દિવ્યા બાવાજીને ઝડપી પાડ્યા હતા આ તમામ આરોપીઓની પૂછપરછ કરતા અન્ય મહિલા પદ્માબેનને રીટા નામથી મૃતક વેપારીને ફોન કરી ઘૂઘરા ખરીદવાનું જણાવી ઓળખ કરાવી હતી અને ત્યારબાદ અવારનવાર વેપારી કનકસિંહ સાથે મુલાકાત કરી પરિચય કેળવ્યો હતો અને થોડા દિવસો બાદ વેપારીને ફોન કરી બાપુનગર છપીલા હનુમાન પાસે આવેલ મકાનમાં બોલાવી પદ્માબેને કપડાં કાઢી અન્ય આરોપીઓ સાથે મળી મોબાઈલમાં ભીબત્સ વિડીયો ઉતારી લીધો હતો ત્યારબાદ આ ભીબત્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વેપારી કનકસિંહ પાસે રૂપિયા વીસ લાખની માંગણી કરી હતી જે પૈકી વેપારીએ રૂપિયા દસ લાખ આરોપીઓને આપી દીધા હતા અને બાકીના રૂપિયા દસ લાખ પડાવવા અવારનવાર ધમકીઓ આપી દુકાન આસપાસ આટા મારતા હતા આથી માનસિક ત્રાસથી થી કંટાળી વેપારી કનકસિંહ ઘેર ગળે ફાસો ખાય આત્મહત્યા કરતા તેમનું મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે તેમજ અન્ય ફરાર ચાર આરોપીઓ શક્તિ મનોજભાઈ કોળી અબ્દુલ જત મલિક પદ્માબીન અને લાલુને સરપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યાનગર જેલચોક પાસે રહેતા ઘુઘરાવાળા રામભાઈ ઉર્ફ કનકસી ગઈ તારીખ ત્રેવીસ સાત ઓગણીસ ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ અને મરણ ગયેલ જે બનાવ બાબતે તેઓના પરિવારજનોએ શંકા વ્યક્ત કરી કે તેમને હેની ટ્રેપમાં ફસાવી અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરેલ હોઈ શકે છે જે અંગે તેઓના પત્નીએ ગઈ તારીખ એકત્રીસ આઠના રોજ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલ સ્ટેશનમાં કુલ ચાર ઇસમો વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરાવેલ હતો જે ગુનાની ઊંડાણપૂર્વક અને સઘન તપાસ કરવા માટે અમારા મહેરબાન એસપી શ્રી સાહેબે સૂચના કરેલ અને તે અન્વયે અમારા ડીવાય એસપી શ્રી વાણંદ સાહેબના માર્ગદર્શન હેઠળ અમોએ તપાસ હાથ ધરેલ જે તપાસમાં એવું કરવા પામેલ કે આરોપી મોહમ્મદ તથા અલ્તાફ મિયાણાએ અન્ય આરોપીઓને રામભાઈના મોબાઈલ નંબર મેળવી તેઓને એની ફસાવી બોટાદની એક મહિલા મારફતે એને ફોન કરાવતા હતા અને તેઓને ઘૂઘરા લેવાના બાને કઈ તારીખ સત્તર ચારના રોજ સુરેન્દ્રનગર ખાતે એક મકાને બોલાવી અને ત્યારબાદ તેમની બિભસ વિડિયો ક્લિપ ઉતારી લીધેલ અને તે દરમિયાન આરોપીઓ જઈ ભોગ બનનાર રામભાઈને ધોળધપાટ કરી તેમની પાસેથી કુલ દસ લાખ રૂપિયા પડાવી લીધેલ અને આ બનાવમાં હાલ કુલ દસ આરોપીઓના નામ ખુલવા પામેલ છે જેમાં બે મહિલા છે જે પૈકી આરોપી વિરમ કાળુભાઈ તેમજ મોહમ્મદ અલ્તાફ તથા જી મકાનનો કબજો ધરાવનાર અને ત્યાં ચોકીદાર તરીકે રહેનાર આરોપી તથા તેના પત્ની સહિતને અટક કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓની શોધખોળ કરવા માટે તેમજ મુદ્દામાલના રૂપિયા કબજે કરવા માટેની રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે લાખ તો આપી પછી આ લોકો તે ભોગ ભંડારની દુકાને જઈ અવારનવાર બીજા દસ લાખ રૂપિયાની કેમ કે જે તે વખતે આ લોકોએ વીસ લાખ રૂપિયાની માગણી કરેલ હતી અને દસ લાખ રૂપિયામાં પતાવટ થયેલી પરંતુ વધારાના દસ લાખ રૂપિયા આ લોકોને લાલચ જાગી કે આની પાસેથી નીકળે એવું છે એટલે વધારાના દસ લાખ રૂપિયા આ લોકોએ ભોગ બનનાર પાસેથી પડાવવાના હેતુથી અવારનવાર તેની દુકાને જતા અને ફોન ઉપર પણ ધમકીઓ આપતા હતા એના દીકરાને તથા પત્નીને મારી નાખવા માટેની અને એની જે ક્લિપ ઉતારેલી વાયરલ કરવા માટેની ધમકીઓ આપી બીજા દસ લાખ રૂપિયા પણ તેને પડાવવા હતા એટલે ભોગ બનનારે પોતાની સમાજમાં આબરૂ જવાની બીકે અને આ સમાજ માટે ખરેખર લાલ બત્તી રૂપ બનાવ બનાવ બનાવવા પામેલ છે તેમજ મારી સમગ્ર જનતાને પણ અપીલ છે કે જો કોઈ અન્ય આવા ભોગ બનેલો હોય તો અમારો સંપર્ક સાધી આ લોકોને કાયદાકીય પાઠ ભણાવવા વિનંતી છે પણ આવી રીતના શકાય હાલ હાલ આ ગેંગ દ્વારા એની પૂછપરછ ચાલુ છે પણ ખરેખર આવા ફસાયેલ હોવાની પૂરેપૂરી શક્યતા છે પરંતુ મેં કીધું એ રીતે લોકો સમાજમાં આબરૂ જવાની બી કે આવા બનાવ જાહેર કરતા નથી જેથી કરીને આ લોકોને પ્રોત્સાહન મળે છે અને આવા લોકો વધુ ગુના આચરવા માટે તેઓને પ્રેરણા મળે છે આ ઓપરેશન કઈ રીતે પાડ્યું ગણતરીના દિવસોમાં ખરેખર તો ગણતરીના કલાકોમાં કહી શકાય કેમ કે ખાલી ચાર આરોપીઓના નામ જે તે વખતે હતા પરંતુ અમારી સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે સતત મહેનત કરી આ દિશામાં અંગત બાતમીદારોથી માહિતી મેળવી આમાં કુલ દસ આરોપીઓ સંડોવાયેલાની માહિતી મળતા જે પૈકી છ આરોપીઓને તો ઝડપી પાડવામાં આવેલ છે અને અન્ય ચાર આરોપીઓ પણ નજીકના સમયમાં ઝડપાઈ જશે કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે શાહરૂખ સિપાઈ સુરેન્દ્રનગર